દેશની અંદર એમની સેવા વખણાય છે, સેવાથી સિદ્ધિ મળે છે. મારા બાપલીઓ બધા જ દંપતી જોડી પ્રમાણે ઉભા રહી જાય અને મને નાનું તો મળશે પણ ટાણું નહીં મળે. આવરડો અવસર આપણને મળ્યો છે. તારિયા પરિવારના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહનો આજથી પ્રારંભ. તારિયા પરિવારના આંગણે માં મોમાઈના આશીર્વાદથી, માં બુટ ભવાનીના આશીર્વાદથી કરના આપણા ભુવા, માં ગાત્રાના ભુવા, મચ્છોના ભુવા, આખો પરિવાર આજ ભાગવતજીના સાનિધ્યમાં આપણે ભગવાનની આજ્ઞા લેવાની છે કે હે પરમાત્મા, હે ભગવાન, અમારા તારિયા પરિવારના બધા જ મનોરથ મારા બાપલીઓ સિદ્ધ કરજો. ફૂલ આપજો ખૂબ, જો અમે ઉભા છીએ અંતરના વાલે તને વધાવવા માટે. આ ભાગવત કોઈ સામાન્ય નથી મારા બાપ, આ ભાગવત કોઈ સામાન્ય નથી. ગોલોક ધામ ગયા, વૈકુંઠમાં ગયા ને તેથી પોતાનું તેજ આ શ્રીમદ ભાગવતજીમાં પધરાવીને ગયા છે. 33 કરોડ દેવતા પછી એ ફૂલની જે પાંખડી છે ને જેને મંત્ર પુષ્પાંજલિ કહેવાય, એ ફૂલની પાંખડી ભગવાનના શ્રી ચરણોમાં છોડી અને ભગવાનને એવું કહેજો કે હે દ્વારિકાના ધણી, હે રાજા રણછોડ, આજ મન વચન ને કર્મથી અમે તારું ધ્યાન કરી છે, શુક્લેશ્વર મહાદેવનું ધ્યાન કરી છે. અંતરના વાલે હે ભગવાન, હે વાડીનાથ મહાદેવ, હે ભોળાનાથ, અંતરના વાલે બેઠા છો, જેને બોલતા આવડે એ બધાએ બોલજો. આપણે આપણા જીવનમાં રહેલા કોઈ દુઃખ હોય ને તો એને દૂર કરી દેવા છે. જુઓ સંસાર આખો દુઃખથી ભરેલો છે, આધિ વ્યાધિ ઉપાધિ. આ સંસારમાં દરેક દુઃખ હોય એને ભાગીને ભૂખો કરે અને એ મામો માય કોઈને પગ ન હોય તો માતાના મઢે વસઈ મઢે આવી અને માં મોમાઈને એમ કે માડી અમારે પગે હાલીને તારા આંગણે આવું છું, માડી મને પગ દે, લંગડાને પગ આપે એ માં મોમાઈ. વાંજી આવીને એમ કે માડી અમારે દીકરા નથી, તેની કરુણતાના ઈશ્વર ગજેન્દ્રભાઈ ના પાવન સાનિધ્યમાં નીકળતા હોય અને એ આવીને એમ કે માડી અમારે દીકરા નથી, અમે વાંજ્યા છે, સાક્ષાત માં જગદંબા અહીંયા મારી પાસે ઉભા રહેશે. ઋષિ મુનિઓ મારા પરમ પવિત્ર સંતો, હે બાકી આ દેહ નો કોઈ ભરોસો નથી. દુખી આવીને કે અમારા દુઃખ ને દૂર કરો, વાંજી આવીને કે અમને દીકરા દો, ભૂદેવ આવીને એમ કે અમને દક્ષિણા દો, તો એ માં દે બાપા. 33 કરોડ દેવતા, 52 વીર, 64 જોગણી નું આ સાનિધ્ય આજથી ભાગવત કથા તમારા આંગણે શરૂ થાય છે. આ ક્ષેત્રની અંદર વિષ્ણુ મહાયજ્ઞ ત્રણથી પછી મારા બાપ ચાલુ થશે, તો એના માટે આપણે મન વચન ને કર્મથી પવિત્ર બનવું પડે, એટલે આજ આપણે બધા પવિત્ર બન્યા છીએ. આવા ઋષિમુનિઓ પણ અત્રે સમયસર પધારી ચુક્યા છે. સૌ કોઈના પાવન સાનિધ્યની અંદર આપણે ભગવાનને કહેશું, બધા બોલજો, બોલો ગતમ પાપમ મેવ ચ આગતા સુખ
શુભ લક્ષ્મી રિદ્ધિ રિદ્ધિ સિદ્ધિ પુણ્યો તવ તવ દર્શનાથ દર્શનાથ અનેન અનેન સફલ સફલ અર્ઘેણ અર્ઘેણ ફલ દોસ્તો ફલ દોસ્તો સદા મમ આત્મન આત્મન કલ્યાણ અર્થે અર્થે મમ મમ કુટુંબસ્ય કુટુંબસ્ય તાર્યા તાર્યા પરિવારસ્ય પરિવારસ્ય મમ મમ કુટુંબસ્ય કુટુંબસ્ય અભ્યુદયમ અભ્યુદયમ ગુરુ ગુરુ આયુકર્તા આયુકર્તા ક્ષેમકર્તા ક્ષેમકર્તા શાંતિકર્તા શાંતિકર્તા પુષ્ટિકર્તા 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 નિર્વિઘ્નકર્તા નિર્વિઘ્નકર્તા વર્ધો ભવઃ ભવઃ સ્વરૂપાય સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ પ્રત્યાદિ હેતવે પત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ ભૃગુઅશ્વઃ શકલોપજારુર્ધિગંધાક્ષદપુષ્પાણિ સમર્પયામિ છાંટી બે હાથ જોડી વંદન કરી અને આરતીની થાળી આપો મેઠે મોરલી વાડા મધુરી મોરલી વાડા ગોપીના પ્યારા ઓમ જય કાના કાડા ચારે દિશામાં આરતી આપો. ઋગ્વેદ યજુર્વેદ અથર્વવેદ અને સામવેદ ચારે વેદોને આરતી આપો. પછી તમે લોકો થાળીમાં અવાજમાં આવે ને તમારી પાછળ જોડી ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય
બધા જવારા ને થોડું થોડું પાણી વાંસ ની કાતરી નથી પગે લાગતા જાવ. પેલા દિવસે આપણે આજે અડધી કલાક મહાત્મા ની કથા બપોર પછીના ક્રમ ને આપણે અને ચુંદડી પણ બહેનો ને આપી દે. સાંજે પાછું 6 વાગે બધા પૂજામાં આવવાનું છે. આજના બધા દંપતીએ સાંજે 6 વાગે પૂજામાં આવવાનું છે. અને હવે બધા બેસી જાઓ. હવે બધા બેસી જાઓ કથા સાંભળવા માટે. શ્રી ગણેશાય નમો નમો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો નમઃ. વક્રતુંડ મહાકાય રણ રંગ રે રા
શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ ઓ શ્રી રામ જય રામ જય શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય રામ જય જય રામ મંગલ ભવાનયામ મંગલ હરી મંગલ ભવાનયામ મંગલ હરી મંગલ ભવાનયામ મંગલ ભવાનયામ મંગલ દ્રવસ દશરથ અજીર વિહારે દ્રવસ દશરથ અજીર વિહારે દ્રવસ દશરથ અજીર વિહારે દ્રવસ દશરથ અજીર વિહારે શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય 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 જય રામ પાવન સીતારા પતિત પાવન સીતારા પુટે બાલ મુકુંદ મનસા મુકુંદ મનસા સ્મરામી હવે
અમૃત મે દેવ ગોવિંદ દામોદર શ્રી ગોવિંદ દામોદર શ્રી લાલાજીના શ્રી ચરણોમાં પરાશક્તિ રાસ રાસેશ્વરી રાધિકા મહારાણજીના શ્રી ચરણોમાં મા મોમાઈ બુટ ભવાની દ્વારિકાધીશના શ્રી ચરણોમાં રામદેવજી મહારાજના શ્રી ચરણોમાં સતકોટી વંદન કરી આવો. વાલા ભાઈઓ બહેનો માતાઓ સજ્જનો સંતો મહાપુરુષો હરિભક્તો, આપણે ભગવાનની કથાનો આજે મંગલ પ્રારંભ કરી રહ્યા છે ત્યારે શ્રીમદ ભાગવતજીની આ અમર કથા છે. આ કથા અજર ને અમર છે. આ કથા જ્યાં સુધી ચાંદો ને સૂરજ રહેશે ને ત્યાં સુધી આ કથા અજર ને અમર રહેશે. અમરકંટકમાં અમરક્ષેત્રની અંદર જે આજે અજર ને અમર કથા ચાલુ છે એ કથા દેશ વિદેશ શહેરો શહેરો ગામડે ગામડે આપણે શ્રવણ કરી રહ્યા છે. હરી કથા અનંત છે, હરિનું સ્વરૂપ અનંત છે, હરિ સર્વત્ર વ્યાપક છે. કોઈ કહે ભગવાન ક્યાં છે, કોઈ કહે મંદિરોમાં, કોઈ કહે ગંગા કિનારે, કોઈ કહે યમુના કિનારે, પ્રભુ ક્યાં છે? પ્રભુ ઘટ ભીતર બિરાજે છે, સર્વત્ર વ્યાપક છે. આપણી વૃત્તિ શુદ્ધ બને તો હરિ આપણને મળે છે. આપણી વૃત્તિ શુદ્ધ બને તો હરિ વગડામાં મળે છે. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપ ચિદાનંદ રૂપ શિવોહમ શિવ. શ્રીમદ ભાગવતજીની આ કથા જિંદગીના બધા જ થાક ઉતારે છે, જીવનની બધી અજ્ઞાનતાઓને શાંત કરે છે, સંસારના તાપથી તપેલા જીવને હરિની કથા જ હૈયામાં ટાઢક આપે છે. એટલા માટે આપણે સાત સાત દિવસ સુધી હરિની કથાને શ્રવણ કરવી છે. શ્રીમદ ભાગવતજીના 335 અધ્યાય છે. શ્રીમદ ભાગવતજીના 12 સ્કંદ છે અને 18,000 શ્લોકની આ સંહિતા છે. એ બધા જ તત્વોનો સાર, એ બધા જ તત્વોની મીમાંસા આપણે સાત સાત દિવસ સુધી શ્રવણ કરવાની છે. ભાગવત કથાનો લાભ કેને મળે, વિષ્ણુ મહાયજ્ઞના દર્શનનો લાભ કેને મળે કે જેના જીવનમાં માતા ને પિતાના આશીર્વાદ હોય, જેના જીવનમાં સદગુરુના આશીર્વાદ હોય, જેના જીવનમાં પરમ તત્વના આશીર્વાદ હોય કે ગુરુ જેના જીવનમાં સમર્થ હોય એને જ લાભ મળી શકે છે. જેને તેને ભાગવત કથાનો લાભ નથી મળતો, ભાગવત તો એ જ સાંભળી શકે કે જેનું ભાગ્ય બળવાનું હોય. ભગવાનનું નામ પડે, ભગવાનનું જે આગમન થાય, જ્યાં ભાગવતજીની પોથીજીની પધરામણી થાય, અરે મારા બાપ, ત્યાં 33 કરોડ દેવતા, 52 વીર, 64 જોગણી જ્યાં સાક્ષાત આવી જાય છે. સંતો મહંતો મહાપુરુષો હરિના ભક્તો સૌ કોઈ જ્યાં હૈય હિયું દળાય, એટલા ભક્તોને એટલી ગોપીઓ ભેગી થાય. ગોરસ પીબતી હિતી ગોપી. અને બહુ સરસ, આ તો ભોળા માણસોની કથા છે. ગોવાળિયા છે ને, ભોળા છે. અમે તો દ્વારકા ગોવાળિયાઓની કથા કરતા હોય ને, અમને ખબર છે. ભોળા માણસો ભગવાનને બહુ ગમે. ગોવાળિયા એટલે ગોપગણ, ગોપગણ એટલે ગોવાળો.
અને ભોળા માણસો ભગવાનને બહુ ગમે, કહે હોશિયાર ને ચાલાક માણસો ભગવાનને દ્વારકા વાળાને બહુ નો ફીટ પડે. હે, તમે ગોવાળો છો, ગાયોના પાલનહાર છો, અને ગોવાળિયા તો જાણતો હજી થોડાક હોશિયાર ને ચાલાક ખરા, પણ આ ગોવાલણો તો હાવ ભોળી હરીને વેચવા નીકળી જાય. હે, આ ભોળી રે એ ભળવાળણ હરીને એ વેચવાને હાની રે, એને ક્યાં ખબર છે કાને વેચાય? ભોળી રે ભરવાળણ હરીને, આ ભોળી રે ભરવાળણ હરીને આપરે એ વેચવાને ચાલી રે, આ ભોળી રે ભરવાળણ હરીને. અને કેવી ભોળી, શેરીએ શેરીએ સાધ કરે છે એ લેવાને હાલો કોઈ મોરાઈ રે, શેરીએ શેરીએ સાધ કરે છે જી એ લેવા હાલો ને કોઈ મોરાઈ રે, એ વ્રજની ગોપીએ જ્યાં મટકી ઉતારી, વ્રજની ગોપીએ જ્યાં મટકો ને ઉતારે, જ્યાં મોરલી એ ઘેલી વાગી રે, એ મોરલી ત્યાં હંભરાણી રે, ભોળી રે ભરવાળણ હરી. વાહ મારી બહેનો, ધન્ય છે તમારી ભક્તિ. તમને ભલે વેદના નો મંત્રો આવડે તો હાલે, વેદના મંત્રો શીખવાની જરૂર નથી. એટલે તમારી ભક્તિ નો ભગવાન સ્વીકાર કરશે. પવિત્ર આવા નિમિષાણ નામના વન ની અંદર 88,000 ઋષિ મુનિઓ હરિની કથાને શ્રવણ કરી રહ્યા છે. શુદ્ધ પુરાણી ભગવાનની ભાગવતની મંગલમય કથાનો પ્રારંભ કરે. શુદ્ધ પુરાણી વિચાર કરી, સ્તુતિ કરું, કોની કરું? ગણપતિની કરું, વિષ્ણુની કરું, રામની કરું, કૃષ્ણની કરું? એ તો એક કલ્પ પૂરો થાય એટલે પાછા ગોલોક ધામ વહી જવાના છે. શિવ છે, શિવની સ્તુતિ કરું તો ક્યારેક ભગવાન શિવે ક્રોધ તો કરે છે. જય હો, કોની સ્તુતિ કરું? સુંદર મજાની સ્તુતિ, સત્યમ પરમ ધીમ જન્માંધ્યસ્ય યતોન્વયાદિ તરતા ચાર્થા શ્વવેગ્ન સ્વરાર્તને બ્રહ્મરદાય આદિ કવય મોહયાતિ સૂરય તેજવાર મૃદામ યથા વિનિમય યત્ર ત્રિસર્ગો પ્રસાદ સ્વેન સદા નિરાસ્ત કુહક સત્ય પરમહિ સત્ય પરમહિ સત્યની ઉપાસના. જે સત્ય છે એ આજથી 5,500 વર્ષ પહેલા હતું, જે સત્ય આજે પણ છે અને આજથી આપણે વયા જશું ત્યાં પણ સત્ય એ પરમ ધીમહિ સ્થિર રહેશે. સત્ય કેવલ એક જ હોય, બે સત્ય ન હોય. શુદ્ધ પુરાણી મંગલમય ભગવાન સત્યની સ્તુતિ કરી છે. સ્વયં બ્રહ્મનું ચતુર્ભુજ નારાયણનું અંતઃકરણમાં ધ્યાન કર્યું છે. ભાગવત કથામાં એવું લખ્યું છે વેદ વ્યાસે કે તમે માનતા હો ભલે ગમે તે ધર્મને, પાડતા હો ભલે ગમે તે ધર્મને, ભજતા હો ભલે ગમે તે દેવને, પણ જ્યારે હરિની કથા શ્રવણ કરવા બેઠા હોય ત્યારે આપણે ધ્યાન કરવું જોઈએ. મારી બહેનો, જો હું તમને સમજાવું, અહીંયા ધ્યાન દેજો, ખાસ મહાત્મયની કથા છે આ.
મહાત્મય એટલે મહત્વ. જો ભગવાનની કથાનું મહત્વ તમને સમજાય ને તો ભગવાનની કથામાં પ્રેમ જાગે. ભગવાનની કથાનું મહત્વ ન સમજાય તો ભગવાનની કથામાં પ્રેમ જાગે. એટલા માટે આજે પહેલા દિવસની જે કથા છે ને મહાત્મય આપને હું સમજાવું છું, મહત્વ સમજાવું છું હરિની કથા. સાંભળો કે જ્યારે કથાનું શ્રવણ કરતા હોય ત્યારે આપણે એક ધ્યાન કરવું જોઈએ. ઘર સંસારનું ધ્યાન નહીં, પુત્ર ને પરિવારનું ધ્યાન નહીં, મિત્રોનું ધ્યાન નહીં, કોનું ધ્યાન કરવું? તો કહે લક્ષ્મીનારાયણ ભગવાન વિષ્ણુ ચતુર્ભુજ નારાયણ, જે ભગવાનનો આપણે અહીં 3 દિવસ યજ્ઞ કરવાના છે એ ભગવાન. ભાઈ એ ભગવાનનું ધ્યાન શું કામે? ત્યારે વેદ વ્યાસ કહે છે સાંભળો, એ ભગવાનનું ધ્યાન એટલા માટે કારણ કે એ જ ભગવાન ધરતીમાંથી 24 અવતારો ધરીને આવે છે. એ ભગવાન સ્વયં વિષ્ણુ છે, એ જ ધરતીમાંથી રામ બનીને આવે છે, એ જ ભગવાન રૂપાંતર પોતાના સ્વરૂપનું કરી અને કનૈયો બનીને આવે છે, એ જ કપિલ બનીને આવે છે. એક જ ભગવાન. મુખ્યત્વે આપણા 3 દેવતા. 3 દેવતા કયા કયા? તો કહે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. મહેશ એટલે ભગવાન શિવ, વાડીનાથ મહાદેવ વગડામાંથી જે મળી જાય શિવપુરી બાપુને. હે, એ ગુવાડિયા વનમાં એ ગાયો ચારતા હોય ને ભગવાન મળી જાય. અને હજી જો ભગવાન જેને જેને મળે છે ને આ કલયુગમાં એ ગુવાડોને મળે છે, કારણ કે વગડા વીંધતા હોય ને. બીજા તો બહુ વગડામાં જાય તો એ બીક લાગે, ગુવાડિયાઓને બીક ન લાગે. વગડાની અંદર ભગવાન વાડીનાથ, વગડામાંથી મળ્યા એટલે વાડીનાથ ભગવાનનું લિંગ મળી જાય. હે, અને એ જેને મળી જાય તો એને કનૈયો મળી જાય. મારા બાપ તાલીઓથી વધાવી લો, જેને વાડીનાથ મળી જાય એને દ્વારિકાનો ધણી મળી જાય. શિવ મળે પછી તો દ્વારિકાધીશ મળે. હે, થરાની જગ્યાને યાદ કરો, હે, ધર્મગુરુઓને યાદ કરો કે જે જગ્યા પર સ્વયં ભગવાન મળ્યા છે. અને ત્યાંથી આ ગોવાડોનું જે આપણું મથક ધર્મનું ઉદગમ સ્થાન, તો આજ એનો એ પ્રેમ તમારા અંતઃકરણમાં છે. તમે જેથી ગોકુળમાં બધાય હતા આ તો તમે ભૂલી ગયા છો, એટલે યાદ કરાવવા હાટું અમારા કથા કરવી પડે. તમે કનૈયાની હારે જતા બાપા, કેટલાને યાદ છે? ઊંચી આંગરી કરો જો, કાનુડા હારે હતા એ કેટલાને યાદ છે? હાંચમાંથી કરજો બાપા, ખોટે ખોટે નહીં. તમને બેનો યાદ છે? તમે કાનુડા આયરે હતા એ યાદ છે? આ જન્મમાં, આના પહેલાના જન્મમાં તમે બધી ગોપીઓના ગોવાળો કાનુડા આયરે તો રાસ રમ્યા છો, એટલે તો આ કાનુડો તમને ગમે છે. અને એટલે તો એને ગોતવા માટે, એને મળવા માટે એ જોઈ છે ને આપણે, કે ન જોતો? એ જોઈ છે એટલે તો આપણે હળીઓ કાઢી છે. હે, દ્વારકા હાલીન જાય, કથાઓમાં જાય, યમુના કિનારે, ગોકુળમાં, મથુરામાં, વૃંદાવનમાં, વગડામાં ભેગો થઈ જાય. હે, વિશ્વાસ રાખજો. ઓમ ભેગો નહીં થાય તો સપને ભેગો થઈ જાય. સપના તો ચાલુ છે ને હજી, સપના તો આવે છે ને રાતે. અમારા ભાઈઓને તો બહુ આવે, બહેનોને તો આવતા હોય કે ના આવતા હોય ખબર નહીં. જો સપના ચાલુ હશે તો એક દિવસ તમારા સપને દ્વારિકા વાળો આવશે, તાલીઓથી વધાવી લ્યો અને તમને આવીને રાસ રમાડશે. એવા સપના જોજો. કનૈયાની કથા સાંભળી અને રાતે સુઓ ને તો મધની શીશી, નાની એવી મધ હોય ને ગામડાનું, એ મધની શીશી ભરી. અને મારી બેનો ગોપીઓ, આ ભાઈઓ માટે નથી, તમારા માટે જ પ્રયોગ કહું છું. એ મધની શીશી નાની ભરી અને ઓશિકા નીચે રાખી અને સૂઈ જજો. અને તમે કનૈયાનું ચિંતન કરજો કે મારો કૃષ્ણ આવો છે, મારો ગોપાલ આવો છે. એના નાના સ્વરૂપનું તમે ધ્યાન કરશો ને, બાળકનું ધ્યાન કરજો. 4-6 મહિનાનો, 1 મહિનાનો બાળક હોય ને એવું ધ્યાન કરશો તો તમને ઘેરી ઘેરી મોરલી સંભળાશે. હે, તમને સપનામાં આવીને ભગવાન દર્શન દેશે. ભાગવતજીમાં એવું લખ્યું છે કે ઈ ગોપાલ, ઈ બાળક તમારો તો બાળક છે, તમારા આંગણે તો એને રમવું છે.
એને બીજે ક્યાંય નથી જવું. લ્યો, મને એક ભાઈ કહેતા હતા કે ધીરુભાઈ અંબાણીના છોકરા અનિલ અંબાણી ને મુકેશ અંબાણી ને નરેન્દ્રભાઈ મોદી એને બોલાવે તોય ઓલો દ્વારકા વાળો ન્યા જાય નહીં. પણ એક ગોવાળિયો કે આખું શરીર ગાયના છાણ વાળું ભર્યું હોય, હે દેહનો કઈ સ્વચ્છતાય ન હોય, ગૌમૂત્ર માથે પડ્યું હોય, ન નાયા હોય, ન ધોયા હોય, તોય મારો દ્વારકાનો ધણી એમ કે હું ન્યા જાઉં, મને મોદી સાહેબ બોલાવે તો ન જાઉં, હે મને અનિલ ને મુકેશ બોલાવે તો ન જાઉં, હું ક્યાં જાઉં કે જ્યાં મારા મને ગોવાળો બોલાવે અને એ મારા ગોવાળો મને નચાવે તો હું નાચું. આ ગોવાળણું તો બહુ પાકા હોય. કાનુડા ને કે હે કાનુડા નાચ ને તને માખણ દેહું, તા તો ઓલો તા થઈ તા થઈ તા થઈ નાચવા માંડે. ગોવાળિયા એમ કે હે કાનુડા હાલ ને મારી ઘરે તને માખણ દઈશ, તા તો લટુડો પટુડો થતો થતો વાહે આવે, તરત જ ઘરે આવે. અને ગોપીને તો એ જ ભાવ હોય કે ગોપી રસોડામાં રસોઈ કરવા માંડે અને ઓલા કાનુડાને બધા કામ ચીંધવા માંડે. ભાવ છે ને પ્રેમનો, પ્રેમને આધીન ભગવાન બને છે. તમારા પ્રેમને આધીન શને તો એક દિવસ, સાત દિવસમાં એક દિવસ તમને અહીંયા સાક્ષાત ભગવાનના દર્શન થશે. જો તમારી શ્રદ્ધા અને વિશ્વાસ હશે, પવિત્રતા હશે, સાચા દિલના શોને તો જરૂર ભગવાનના તમને દર્શન થશે. ભગવાનનું ધ્યાન કરો. જુઓ, એક ભગવાન આપણા દિવસના 12 વાગે આવ્યા, એક ભગવાન રાતના 12 વાગે આવ્યા. બે ભગવાનને ઓળખો છો? દિવસના 12 વાગે ક્યાં ભગવાન આવ્યા? રામ આવ્યા. તાલીઓથી વધાવી લો મારા રામને. પેલા મારો રામ આવે ને પછી મારો કૃષ્ણ આવે. પેલા સૂરજ ઉગે અને સૂરજ ઉગે ને આથમે અને પછી અંધારું થાય ને એમાંય રાતના 12 વાગે પછી કનૈયો આવે. આખી દુનિયા સુઈ જાય, હે એક ગોવાળો જાગતા હોય, એની ગોપીઓ જાગતી હોય. ક્યારે આવે, ક્યારે આવે, ક્યારે આવે? એ રામ બનીને આવનારો એ ભગવાન વિષ્ણુ અને કૃષ્ણ બનીને આવનારો જ ભગવાન વિષ્ણુ એક જ. એટલે એનું ધ્યાન કરવું પડે. અને એ ભગવાન બે હાથવાળા નથી. કેટલા હાથવાળા છે? ચાર હાથવાળા છે. વિષ્ણુ ભગવાનને તો ચાર હાથ છે. વિષ્ણુ ભગવાનના હાથમાં શંખ છે, ચક્ર છે, ગદા છે અને પદ્મ છે. પદ્મ એટલે કમળનું પુષ્પ છે ભગવાનના હાથમાં. એવા ભગવાનનું બધા બે હાથ જોડી રાખો, આપણે ધ્યાન કરીએ, સ્તુતિ કરી. સંતકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ શાંતકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ મેઘવર્ણ સુભાગ્મીકા કમલનયન યોગ વિષ્ણુ બબ ભલ વિષ્ણુ બબ ભલ એ વિષ્ણુ ભગવાન કેવા છે? ભગવાન શ્યામ વર્ણા છે. જો એનો વર્ણ શ્યામ છે, હે એ ભગવાન શ્યામ વર્ણા છે. ભગવાન ચતુર્ભુજ નારણ બન્યા છે. ચાર હાથ ભગવાને ધારણ કર્યા છે. ભગવાને પીળું પીતાંબર પહેર્યું છે. પીળો રંગ ભગવાનને બહુ ગમે, હરદર જેવો, હે એટલે તો આપણે વરરાજાને ઓલી પીઠી ચોરીને એનો રંગ કેવો હોય? હરદર જેવો. સોનાનો રંગ કેવો હોય?
પીડો. હે, શાસ્ત્રમાં તો એવું બતાવ્યું છે કે ભાગવત કથાનો જેથી પ્રારંભ થાય ને, પછી પતિ પત્ની દંપતી સ્વરૂપે જો કથા સાંભળતા હોય, ભલે ઘરવાળા અહીં બેઠા હોય ને પતિ વાં બેઠા હોય, બે જણાએ ભેગી કથા શ્રવણ કરવી જોઈએ. હે, અને એ કથાની પુનરાવૃત્તિ થઈ જાય ને એટલે એના પતિએ એની ઘરવાળીને કંઈક પીળા રંગનું બનાવી દેવું જોઈએ. પીળા રંગનું શું હોય? સોનું હોય, તાળીઓથી બધાવી લો, તમારે લાભ મળશે. હાર, વીટી, વેડલો, ફરમાઈશ આજ પહેલા દિવસે જ કરી દેવી પડે, પછી કાલ કરો તો નહીં હાલે. આજ ને આજ જો ફરમાઈશ કરી દે હો, આજ ને આજ તમે જો એને કહી દે હો, એને બોલાવીને એક બાજુ કહી દેવાનું, એ અહીંયા આવો તો. એનું નામ ન લેવાય, એ તો ખબર છે, નામ નથી લેતા ને કોઈ, કે લ્યો છો, નામ ન લેવાય ઘરવાળાનું. તમે જોજો, હજારો માણસોમાં એ બેઠા હોય અને એમ કે એ તાતો ઈ જ ઊભા થાય, કામ બધા ઊભા ન થાય, એને ખબર છે કે આ એનો જ અવાજ છે, અને એનો અવાજ એ ઓળખતા હોય. એને કે અહીં આવો તો, આજથી કથાનો પ્રારંભ થયો ને, જુઓ ભગવાનને પીળો રંગ ગમે. હે, અગ્નિનો રંગ કેવો હોય? પીળો હોય. આપણે પીળા રંગનો અગ્નિ પધરાવશું યજ્ઞશાળામાં, એટલે એને કહી કે મને કાંઈક પીળા રંગનો, ભલે ગમે તે દી. બહુ ઉતાવળ પાછા ન કરતા, વર્ષે, બે વર્ષે, પાંચ વર્ષે, પચીસ વર્ષે, પચાસ વર્ષે, સો વર્ષે, બસો વર્ષે, કેટલું બધું નથી હાલવું. હા, બને એટલું ઝડપથી બનાવી દેવું, એક વચન લઈ લેવું, કારણ કે સોનું છે ને નારાયણનું રૂપ છે. ગોપી પોતાના અંગ ઉપર જ્યારે સોનું ધારણ કરે, સોનાનો હાર પહેરે. હે, ભાગવત કથામાં લખ્યું છે કે શરીર માથે સોનું ધારણ કરીને ગોપીઓએ કથા સાંભળવી, તાલીઓથી વધારે. નાકે અડવા ન હોય, ડોકે અડવા ન હોય, અને પગે અડવા ન હોય, સોળે શણગાર સજી. અને જેમ રાધિકા મહારાણી કનૈયાને મળવા જતા હોય, એમ સોળ શણગાર એટલે શું? તો કહે, સોળ શણગાર એટલે સોળ સંસ્કાર. ભગવાનની કથા, નિત્ય વેલા ઉઠી જવું. હવે કથાના નિયમો બતાવું કે ભગવાનના સ્વરૂપનું તો આપણને હું ધ્યાન કરાવું છું. ચતુર્ભુજ નારાયણ ભગવાન છે, પીળું પિતાંબર ધારણ કરે, શંખ ચક્ર ગદા અને પદ્મ પોતાના હાથમાં ધારણ કરે. ભગવાન બે માળા પહેરે છે, એક માળાનું નામ છે વૈજયંતી માળા અને બીજી માળાનું નામ છે ગુંજા માળા, ચણોઠીની માળા. અરે ગોવાળિયાઓ, તો ચણોઠીની માળા જો ભાગવતજીને, ભગવાનને, કનૈયાને, ઠાકોરજીને ચડાવે ને, તો તો તમારો બેડો પાર થઈ જાય. ચણોઠી તો હાવ મફત મળતી હોય આપણને, ગુંજા માળા, ચણોઠીની માળા બનાવી અને ભગવાનને, ભાગવતજીને અર્પણ કરજો. ગુંજા માળા ભગવાન સ્વીકારશે. એ ભગવાનને બે માળા બહુ ગમે છે, અને જે ભગવાનને ગમતું હોય ભગવાનને દઈને એટલે ભગવાન રાજી થઈ જાય. હે, તો આવા ભાવ સાથે ભગવાન ચંદનનો લેપ કરે છે, હરિચંદન. સર્વાંગે હરિચંદન. કસ્તુરી તિલકમ લલાટ પટલે, ભગવાન કપાળમાં ચંદન લગાવે. વત્સલે કૌસ્તુભ લાસગ્રે વરમોક્તિકમ કરતલે, વેરો કરે અંકણ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે જ મોક્તાવલે, ગોપસ્ત્રે પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ સુડામણે, ગોપાલ સુડામણે. ભગવાનને ચંદન બહુ ગમે છે, ચંદન અને વંદન. ભગવાનને ચંદન લગાવો, પછી ભગવાનને વંદન કરીને આપણે બે હાથ જોડી ચંદન અને વંદન. એમાં હરિચંદન, અનેક પ્રકારના ચંદન હોય, અગર ચંદન, તગર ચંદન, સુખડ ચંદન, ગોપી ચંદન, પણ ભગવાનને જે બહુ ગમે છે એ ચંદનનું નામ છે હરિચંદન.
ભગવાનને હરિચંદનનો આખો ભગવાને લેપ કર્યો છે. ભગવાને ખાલી લલાટમાં નહીં, ખાલી પોતાના કપાળમાં નહીં, પરંતુ ભગવાને આખા શરીર ઉપર હરિચંદનનો લેપ કર્યો છે. આવી ભાગવતજીની અજરને અમર કથા, ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરો. કથા સાંભળતા સાંભળતા પ્રભુના ચરિત્રોને યાદ કરો. ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરવાથી આપણું મન ભગવાનની કથામાં લાગે. એટલા માટે જે અંતરના ભાવે ભગવાનની કથા સાંભળશે, ભાગવતની ભાગવતી કથા, ભાગવતી ગંગા, ભાગવતી યમુના, શાસ્ત્રમાં એવું બતાવ્યું છે કે નદીઓનું પણ ધ્યાન કરવું. આમ તો બધી નદીઓમાં પહેલાં તો નાયા, પછી તો ભાગવત કથા સાંભળી શકીએ આપણે, હે, તે પછી તો આપણે ધર્મ કાર્યને કરી શકી, તે પછી ભાગવત કથાની પૂજા કરી શકીએ. પણ હવે આમાં આટલી બધી નદીઓમાં આપણે નાવા ક્યાં જાય? આમ લખ્યું છે શાસ્ત્રમાં કે દેહ શુદ્ધ કરવાને માટે, પ્રભુના જેવા બનવાને માટે, ભગવાનની પૂજા ભગવાન જેવા બનીને થાય તો આપણે પવિત્ર તો બનવું પડે ને બધાએ. હવે તો હાથે હાથ દિવસ 4 વાગ્યા ઉઠવું પડશે, દરરોજ 4 થી 6 ના ગાળામાં વહેલું ઉઠી જવાનું, 4 થી 6 ના ગાળામાં ઉઠીને નાહી લેવાનું, સ્નાન કરી લેવાનું. 42 નદીઓમાં નાહવું જોઈએ, પણ 42 નદીઓનું પાણી ઘરમાં હોય નહીં. ગંગા જમના હોય તો ડોલમાં થોડુંક નાખી દેવું અને ડોલનું પાણી હલાવી નાખવાનું, એનાથી નાહી લેવાનું. તમે 4 થી 6 ના ગાળામાં નાહોને, એનું નામ છે ઋષિ સ્નાન. અને ઋષિ એટલે બ્રાહ્મણો, સંતો સ્નાન કરે. 6 વાગ્યા પછી તમે નાહો 7:30 વાગ્યા સુધીમાં, એનું નામ છે સંસારી સ્નાન. અને 7:30 વાગ્યા પછી નાહોને, એનું નામ છે રાક્ષસી સ્નાન. ઊંચી આંગળી કરો, કયું સ્નાન કરશો? 4 થી 6 ના ગાળામાં નાહી લેવો કે 6 થી 7:30 સુધીમાં નાહી લેવો કે 7:30 પછી નાહો? 4 થી 6 ના ગાળામાં તાલીઓથી વધાવી લો, બ્રાહ્મ મુહૂર્તનો સમય છે. વણજોયું મુહૂર્ત છે, હે, કનૈયાની કથા, સુંદર મજાનું સ્નાન કરવું જોઈએ. 7 દિવસ સુધી આ ભગવાનની કથા આપણે શ્રવણ કરવાની છે ને, એટલે પતિ અને પત્નીએ બંને વહેલા ઉઠી સ્નાન કરવું, પત્નીએ ઉઠી અને પતિની સેવા કરવી, પતિદેવને વંદન કરવા, પગે લાગવા, ભગવાનનું રૂપ છે ભેગા થાય તો, હે, બે હાથ જોડી વંદન કરી કે પતિદેવ ચાલો આપણે ભગવાનની કથા શ્રવણ કરવા માટે જઈ એને સાથે લઈને આવવા. જુઓ, બ્રાહ્મણના આંગણે જાય ને તો 2 જણાએ ભેગું જવું જોઈએ, સદગુરુના આંગણે જાય ને તો 2 જણાએ ભેગું જવું જોઈએ, કથા સાંભળો આવી તો 2 જણાએ ભેગું આવવું જોઈએ. ભલે પછી 18 વર્ષની જોડી હોય, 20 વર્ષની હોય, 25 વર્ષની હોય, 50 વર્ષની હોય, 60 વર્ષની હોય, 80 વર્ષની હોય, 90 વર્ષની હોય કે 100 વર્ષની હોય, જોડીએ જોડી ભગવાનની કથા શ્રવણ કરવાથી મારી બહેનો ભાઈઓ પુણ્ય મળે છે. અને ધર્મને ધારણ કરવા માટે આ જવાબદારી બહેનો તમારા ઉપર છે. તો એટલા માટે ફણીધરને વેલા જગાડવા, આ ફણીધર કહેવાય સમજા, એને વેલા જગાડવા. અને કેમ જગાડવા, હે, એને કેમ જગાડવા, એ તો આવડે છે ને, નકર હું અહીંથી શીખવાડી દઈશ. નથી આવડતું? ચરણ ચાપી મૂછ મરડી, મૂછો તો અખોગર છે, જુઓ લીંબુ લટકી જાય, હે, પેલા પગ દાબવાના, પછી ન ઉઠે તો મૂછ મરડવી. જેમ નાગને નાગ જગાડ્યો એમ જગાડી અને એને નાવાનું પાણી, ગરમ પાણી દેજો, આ ઠંડી પડે છે. અમે તો આ ઠીંગરી રહ્યા, અમારા બાપુ તો હવારમાં, હે, ત્યાં ઉતારે કાંઈ ગરમ પાણીની વ્યવસ્થા ન રહે. તે બાપુ કે મને થરથર ઠંડી લાગે, જો આ દાઢી વાળા બાપુ બેઠા ને, એટલે મને કે મારી માથે આ ડોલ ઠબકારો, એમને પહેર્યા કપડે બાપુને માથે ઠંડા પાણીની ડોલ ઠબકારી. અને પછી તો ભાઈ મકની આવી, ખૂબ નાહો અને ખૂબ પ્રભુનું ભજન કરો, ખૂબ પ્રભુને ભજજો, ખૂબ કનૈયાને યાદ કરજો અને ખૂબ જ ઘરને સ્વચ્છ રાખજો, પવિત્રતા રાખજો, વ્યસનોનો ત્યાગ કરજો. આપણે તો આમાં વ્યસન છોડાવવાનું આવશે, હે, બીડી, પાન, તમાકુ.